બાળક સુરતના લિંબાયત વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં ત્રણ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ લિંબાયત પોલીસને આવતા પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી જોકે બાળકીની કોઈ પણ ભાળ નહીં મળતા સુરત પોલીસે અલગ અલગ ટીમ બનાવી દસ કરતા વધુ જવાનને બાળકીની શોધખોળ માટે સમગ્ર વિસ્તારના એક એક ઘરમાં તપાસ શરૂ કરી હતી જોકે બે દિવસ બાદ બાળકીને તે જે મકાનમાં રહેતી હતી તેના નીચેના મકાનની એક રૂમમાંથી કંતાનના કોથળામાંથી લાશ મળી આવી હતી જોકે આ બાળકીના પીએમ રિપોર્ટમાં તેની સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવાની વિગત સામે આવી હતી જોકે આ કેસથી શહેરમાં ભારે ચોકચાર મચાવતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીને શોધી નાખ્યો હતો આરોપી અન્ય કોઈ નહીં પણ બાળકીના પિતાનો મિત્ર અનિલ યાદવ જ હતો જોકે આરોપી ગુનો આચર્યા બાદ બાળકીની લાશ મળી આવતા પોતાના વતન બિહાર ભાગી છૂટ્યો હતો જોકે પોલીસે આરોપીને તેના વતન બિહાર જઈને ઝડપી પાડી સુરત ખાતે લઈ આવી હતી જોકે આરોપી વિરુદ્ધ સુરતની સેશન કોર્ટમાં કેસ ચાલી જતા સુરતની એડિશનલ સેશન કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી હતી જોકે પોસ્કો એક્ટ આવ્યા બાદ ગુજરાતમાં પહેલા કેસમાં ફાંસીની આ સજા ફટકારવામાં આવી હતી જોકે આ કેસમાં આરોપી હાઈકોર્ટમાં અપીલમાં ગયા હતા ત્યારે આ કેસમાં સુરતની કોર્ટે આરએલ ચુકાદાને બહાલી આપી હતી જેને લઈને આજે સુરતની કોર્ટે આરોપીને ડેટ વોરંટ ઇશ્યુ કરાઈ છે જેમાં આગામી ફેબ્રુઆરીની ઓગણત્રીસમી તારીખે સવારે સાડા ચાર વાગે અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે ફાંસી આપવામાં આવશે અને જ્યાં સુધી તે મૃત્યુ નહીં પામે ત્યાં સુધી માચિંડે લટકાવી રાખવાનો આદેશ પણ કરાયો છે હમણાં આજે સુરતના એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે પોક્સોના કેસના આરોપી અનિલ સુરેન્દ્રસિંહ યાદવ કે જેને ગઈ એકત્રીસમી જુલાઈના દિવસે કસુરવા ઠેરવી અને ફાંસીની સજાની સુનાવણી નો હુકમ કરેલો જે હુકમે હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ બહાલી આપેલી અને ત્યારબાદ આજે આરોપી અનિલ યાદવ વિરુદ્ધ સુરતના એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે ડેથ વોરંટ ઇસ્યુ કર્યો છે અને તે મુજબ નામદાર કોર્ટના વોરંટમાં જે તારીખ લખી છે અને હુકમનું કઈ રીતે પાલન કરવું કરવું તેની જોગવાઈ એના વોરંટમાં કરી છે અને તે મુજબ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર વીસના દિવસે સવારે સાડા ચાર કલાકે આ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગળે ફાંસો લગાડી મૃત પામે ત્યાં સુધી લટકાવી રાખો તેવો તેઓ વોરંટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ વોરંટની બજવણી કરી શેરા સાથે નામદાર કોર્ટમાં પરત કરવો તેવો હુકમ કર્યો છે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે બહાલીનો હુકમ આપ્યો કર્યો દેટ મીન્સ કે જે સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરી દેટ કન્વિક્શન અને સજા જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે કન્ફર્મ રાખી અને બહાલી આપી તો હવે આરોપી એની સામે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે પણ આજ દિન સુધી અમને કે કોર્ટને આરોપી સુપ્રીમ કોર્ટમાં જઈ અને કોઈ પિટિશન કરી હોય તેની કોઈ માહિતી અમને મળી નથી એટલે એવું કહેવાય કે અત્યાર સુધી કોઈ પિટિશન કરી નથી બળાત્કાર અને પોક્સો જે કેસ છે તેમાં પ્રથમ ફાંસીનો હુકમ છે એવું કહી શકાય કારણ કે એમાં ડેથ વોરંટ પણ ઇસ્યુ થયું છે જો આની સામે આરોપી સુપ્રીમ કોર્ટમાં ન જાય તો આ વોરંટનો અમલ કરવો એ જ એનો વિકલ્પ છે એટલે આ વોરંટનો અમલ જે તે સત્તાધીશોએ કરવો તેવું વોરંટમાં લખ્યું છે આ ઘટના એવી હતી કે એક એકદમ માસૂમ સાડા ત્રણ ચાર વર્ષની દીકરી તેની ઉપર આ આરોપીએ બળાત્કાર કરેલો સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું ત્યાર પછી એનું ખૂન કરી નાખ્યું અને એની લાશ કોથળામાં ભરી એક પાણીની ચોકડી જેવું હતું ગટર જેવું હતું ત્યાં એની લાશ ફેંકી અને નાસી ગયેલો હતો ત્યાર પછી આ આરોપીને બિહાર ખાતેથી સુરત પોલીસે અટક કર્યો હતો